મિત્રો YouTube ની અંદર ક્વિક સ્ટડી ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાતના ઇતિહાસની આપણે વાત કરીએ તો મિત્રો ગયા લેક્ચર ની અંદર આપણે ગુજરાતના નામકરણના ઇતિહાસની આપણે શરૂઆત કરી હતી કે ગુજરાત નામનો વર્ડ કે ગુજરાત નામનો શબ્દ આપણને સૌપ્રથમ કઈ જગ્યાએથી મળી આવ્યો હતો. તો મિત્રો આપણે વાત કરેલી કે આબુરાસની અંદર 1233 એટલે કે 13મી સદીની અંદર આપણે ગુજરાત નામનો જે શબ્દ છે એનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ત્યારબાદ 15મી સદીની અંદર કાનહડદે પ્રબંધ કે પદ્મનાભ દ્વારા રચાયેલો જે ગ્રંથ હતો એની અંદરથી સૌપ્રથમ આપણે ગુજરાત નામનો શબ્દનો ઉલ્લેખ આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે ઘણા બધા ફેક્ટ્સ જોયા હતા કે ટોલેમી મહી નદીને મોફિસ કહેતો હતો, ટોલેમી અને પેરિપલ્સ સૌરાષ્ટ્રને સુરેસ્ટ્રીન કહેતો હતો, આવા ઘણા બધા મૌર્ય યુગ અને ગુપ્ત યુગ લોકો સૌરાષ્ટ્રને સુરાષ્ટ્ર તરીકે ઓળખતા હતા. ત્યારબાદ હવે પછીનો આપણે ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ કઈ જગ્યાએથી શરૂ થાય છે. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય યુગથી શરૂઆત થાય છે તે બાબત હવે પછી આપણે આ લેક્ચરની અંદર આપણે ચર્ચા કરીશું. તો સૌ પહેલા આપણે ચંદ્રગુપ્ત મૌર્ય એટલે કે મૌર્ય યુગની શરૂઆત ગુજરાતમાં કઈ રીતે થઈ તે બાબતે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો સૌ પ્રથમ મૌર્ય યુગ, મિત્રો મૌર્ય યુગની અંદર સૌ પ્રથમ રાજવંશોની માહિતી આપણે શોર્ટની અંદર અહીંયા જોઈએ. તો સૌ પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય ત્યારબાદ બિંદુસાર ત્યારબાદ બિંદુસારનો છોકરો કે સમ્રાટ અશોક જે સમગ્ર વિશ્વનો અથવા તો સમગ્ર ભારતનો સૌથી પ્રતિષ્ઠિત સૌથી મૂલ્યવાન અને વિદ્વાન રાજા તરીકે જેની ગણના થાય છે એવા સમ્રાટ અશોક ત્યારબાદ અશોક પછી ઘણા બધા રાજાઓ ક્રમાનુસાર આવે છે અને ત્યારબાદ મૌર્ય વંશનો અંતિમ રાજા એટલે કે બૃહદત્ત મૌર્ય વંશનો અંતિમ રાજા. આ પ્રશ્ન પૂછાઈ શકે કે મૌર્ય વંશનો અંતિમ રાજાનું નામ બૃહદત્ત. ત્યારબાદ પુષ્યમુત્ર સોમ કે જે બૃહદત્ત ઉપર આક્રમણ કરે છે અને અહીંયાથી મૌર્ય વંશની સમાપ્તિ થાય અને શુંગ વંશનો શરૂઆત થાય છે. એ પહેલા આપણે ગુજરાતના સંદર્ભે વાત કરીએ તો સૌથી પહેલા ચંદ્રગુપ્ત મૌર્ય સમયગાળો ચંદ્રગુપ્ત મૌર્યનો જોઈએ તો ઈસવીસન પૂર્વે 392 થી લઈ ઈસવીસન પૂર્વે 298. મિત્રો ચંદ્રગુપ્ત મૌર્ય ભારતની અંદર મગધની અંદર જ્યાં મૌર્ય નામની જે જાતિ પીપલીવનમાં ચંદ્રગુપ્ત મૌર્યનો જન્મ થાય છે. પીપલીવનની અંદર એક મૌર્ય નામની જાતિ અને એક નાયકને ત્યાં આ ચંદ્રગુપ્ત મૌર્યનો એક જન્મ થાય છે અને ચંદ્રગુપ્ત મૌર્યના ગુરુનું નામ હતું ચાણક્ય કે જેને કૌટિલ્ય કહેવામાં આવે છે. ચાણક્ય કહી શકાય, ચાણક્ય એટલે કે આના ગુરુ થકી મગધની અંદર ધનાનંદનું શાસન આ મગધનું એક સામ્રાજ્ય કે જ્યાં ધનાનંદ નામનો રાજા નંદ વંશનો આ ધનાનંદ મગધની ઉપર શાસન કરતો હતો ત્યારે ચંદ્રગુપ્ત મૌર્યએ આ ધનાનંદને હરાવી અને મગધની અંદર ચાણક્ય દ્વારા ચંદ્રગુપ્ત મૌર્યએ આ ધનાનંદને નંદવંશના ધનાનંદને હરાવી અને મગધની અંદર પોતાનું રાજવંશ એટલે કે પોતાની સત્તા સ્થાપી મગધના પાટલીપુત્રની અંદર પોતાની સત્તાને સ્થાપી કરી. ત્યારબાદ ગુજરાતના સંદર્ભે વાત કરી તો રુદ્રદામાના ક્ષત્રપ વંશના રુદ્રદામાના શિલાલેખ ઉપરથી આપણને માહિતી પ્રાપ્ત થાય છે કે રુદ્રદામાના શિલાલેખ પરથી
માહિતી પ્રાપ્ત થાય છે? શેની માહિતી મિત્રો પ્રાપ્ત થાય છે? તો કે રુદ્રતામાના શિલાલેખ ઉપરથી એવી માહિતી પ્રાપ્ત થાય છે, આ શિલાલેખ ની અંદર એવું લખેલું છે કે સૌરાષ્ટ્ર એટલે કે સૌરાષ્ટ્ર નું પાટનગર આ ગિરિનગર હતું, સૌરાષ્ટ્રનું પાટનગર ગિરિનગર, અને સૌરાષ્ટ્રના પાટનગર ગિરિનગર ની અંદર ચંદ્રગુપ્ત મૌર્યએ પુષ્યગુપ્ત વૈશ્ય નામનો એક સુબાની નિમણૂક કરી. ચંદ્રગુપ્ત મૌર્યએ પુષ્યગુપ્ત સુબાની સૌરાષ્ટ્રના ગિરિનગર પાટનગર માટે નિમણૂક કરી, અને પુષ્યગુપ્ત વૈશ્ય કે જેણે ગિરનારની અંદરથી જંગલોની અંદરથી આ નીકળતી નદી જેનું નામ ઇતિહાસકારો ગ્રંથોની અંદર સુવર્ણ સિક્તા અથવા તો સોનરેખા આ નદીના મુખ પાસે એટલે કે અહીંયા એક બંધ બનાવી અને તળાવનું નિર્માણ કરાવ્યું, અને આ તળાવનું નામ સુદર્શન તળાવ એવું નામ આપવામાં આવ્યું. અને સુદર્શન તળાવનું નિર્માણ કોને કરાયું? વારંવાર પ્રસાદ પૂછાતો પ્રશ્ન કે ચંદ્રગુપ્ત મૌર્યનો સૌરાષ્ટ્રનો એટલે કે ગિરનારનો સુબો પુષ્યગુપ્ત વૈશ્યએ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું. પછી આ નદીનું નામ પૂછે કે તે કયા નદી ઉપર આ સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું? તો કે સુવર્ણ શિક્તા અથવા તો સોનરેખા નદી. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યને ગુજરાતની અંદર ઇતિહાસના પ્રમાણિત ઇતિહાસ સ્વરૂપે આપણે ચંદ્રગુપ્ત મૌર્યએ ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત હંમેશા મૌર્ય યુગથી થાય, એટલે કે ચંદ્રગુપ્ત મૌર્ય સમયથી ગુજરાતના પ્રમાણિત ઇતિહાસની શરૂઆત ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી થાય છે. આ ચંદ્રગુપ્ત મૌર્ય મૌર્ય જાતિની અંદર જેનો જન્મ, અને ત્યાર પછી ગુરુ ચાણક્ય દ્વારા ધનાનંદની અંદર દંતવંશની મગધના પાટનગરની અંદર ચંદ્રગુપ્તનું શાસન આવે છે, અને ત્યારબાદ ગિરનારના સુબા તરીકે પુષ્યગુપ્ત વૈશ્યને નિમણૂક કરે છે, અને ત્યારબાદ સુદર્શન તળાવનું નિર્માણ થાય છે. ગુજરાતનો પ્રમાણિત ઇતિહાસ એટલે કે ગુજરાતની ચોખ્ખી માહિતી, જે સ્પષ્ટ માહિતીઓ છે એ આપણે ચંદ્રગુપ્ત મૌર્યના સમયથી મળે છે. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યની પત્ની હેલન, મિત્ર ચંદ્રગુપ્ત મૌર્ય જ્યારે મગધ ઉપર પાટલીપુત્ર ઉપર જ્યારે મગધની સામ્રાજ્ય ઉપર ચંદ્રગુપ્ત મૌર્ય રાજ કરતો હતો, એ સમયે સમ્રાટ સિકંદર, જે આપ જાણો છો, જેને એકવાર વિશ્વને જીતવાની જે આકાંક્ષાઓ હતી, એ સમ્રાટ સિકંદરની સેનાપતિ એટલે કે સેલ્યુકસ નિકોટર આ મગધ ઉપર આક્રમણ કરે છે. પણ મગધ ઉપર આક્રમણ કર્યા પહેલા અહીંયા વચ્ચેથી ચંદ્રગુપ્ત મૌર્યને લશ્કરી અને બળવાન તાકાતથી સેલ્યુકસ નિકોટરને નદીને પાર આવવા દેતો નથી, એટલે સેલ્યુકસ નિકોટર પોતાની પુત્રી હેલન આ બળવાન અને યોદ્ધાનું પરાક્રમ જોઈ અને સેલ્યુકસ નિકોટર ખૂબ રાજી થઈ અને આ હેલનને ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પરણાવી. એટલા માટે ચંદ્રગુપ્ત મૌર્યની પત્નીનું નામ હેલન દર વખતે એક્ઝામની અંદર પૂછાતો પ્રશ્ન નીચેનામાંથી ચંદ્રગુપ્ત મૌર્યની પત્નીનું નામ શું હતું? તો હેલન. એમ પણ પ્રશ્ન પૂછાય કે ચંદ્રગુપ્ત મૌર્યએ કોને હરાવી અને તેમની પુત્રી હેલનને તેમની સાથે પરણાવી? તો સેલ્યુકસ નિકોટર. ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર એક મેગેસ્થનીઝ નામનો પ્રવાસી કે જેણે ઇન્ડિકા નામનો ગ્રંથ તૈયાર કર્યો. આ ઇન્ડિકા ગ્રંથની અંદર મૌર્ય વંશની માહિતી મળે છે, મૌર્ય વંશની સામ્રાજ્યની અંદર એની માહિતી મળે છે. ત્યારબાદ આવી જ રીતે તેમના ગુરુ દ્વારા તૈયાર કરેલું એક પુસ્તક
चाणक्य द्वारा अथवा तो कौटिल्य द्वारा तैयार करेलू एक पुस्तक जेनुं नाम छे अर्थशास्त्र। आ अर्थशास्त्र पुस्तक नी अंदर थी पण आपणे माहिती मळे छे के चंद्रगुप्त मौर्य नी राज व्यवस्थाओ केवी हती, चंद्रगुप्त मौर्य ना समय मां नगर वहीवट नी रचनाओ केवी हती, आ समय नी बधी माहितीओ आपणे कौटिल्य ना अर्थशास्त्र नी अंदर थी मळे छे। ત્યારબાદ એક બે બીજી માહિતીઓ જોઈએ કે ચંદ્રગુપ્ત મૌર્યએ કયો ધર્મ અપનાવ્યો હતો। ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મનો અંગીકાર, ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મનો, આ પ્રશ્ન પૂછાય મિત્રો કે અલગ અલગ રાજાઓ પ્રમાણે અલગ અલગ ધર્મોનું ધર્માંતરણ થયું, ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મનો અંગીકાર કર્યો, બિંદુસારે આજીવિક સંપ્રદાયનો અધિકાર ધર્માંતરણ કર્યું અને અશોકે બૌદ્ધ ધર્મ, આ બૌદ્ધ ધર્મનો અપનાવ્યો। ત્યારબાદ અનેક રાજાઓ થયા, વિવિધ રાજાઓ અનુસાર વિવિધ ધર્મોનું સ્વીકારવાનું વૃત્તિ જે છે, જેમ રાજા જાય છે તેમ રાજા પ્રમાણે પોતાની વૃત્તિ પ્રમાણે તે ધર્મનો અંગીકાર કરે છે, એમ ચંદ્રગુપ્ત મૌર્યએ જૈન ધર્મનો અંગીકાર કર્યો। ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્યના સમયની અંદર સૌ પ્રથમ જૈન સભાઓ એટલે કે જૈન સભા ભરાવવાની સ્થાપનાની શરૂઆત થઈ। પ્રથમ જૈન સભા, આ પ્રથમ જૈન સભા અથવા તો આ જૈન સભા કોના સમયની અંદર પ્રથમ જૈન સભા ભરાણી, તો ચંદ્રગુપ્ત મૌર્ય। આ પ્રથમ જૈન સભાના અધ્યક્ષ કોણ હતા? પ્રથમ જૈન સભાના અધ્યક્ષ સ્થૂલિભદ્રબાહુ। ત્યારબાદ આ સભા તો ભરાણી, પણ આ સભાની અંદર કયા કયા કામો, આ કયા કયા નિષ્ણાંતો દ્વારા અલગ અલગ કામોની ચર્ચા કરવામાં આવી, તો જૈન ધર્મના 12 અંગોની રચના આ સભાની અંદર કરવામાં આવી। મિત્રો, દર વખતે ક્વેશ્ચન પૂછાય કે જૈન ધર્મના અધ્યક્ષ, પ્રથમ જૈન સભાના અધ્યક્ષ, પ્રથમ જૈન સભાના અધ્યક્ષ એટલે કે સ્થૂલિભદ્ર બાહુ કોના સમયની અંદર રચાણી, તો કે ચંદ્રગુપ્ત મૌર્ય, ચંદ્રગુપ્ત મૌર્ય। આ થઈ ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી। ત્યારબાદ ચંદ્રગુપ્ત મૌર્ય શ્રવણ બેલગોળાની અંદર જ્યારે જાય છે ત્યારે પોતાના દેહનો ત્યાગ થાય છે। શ્રવણ બેલગોળા એટલે કે કર્ણાટક, શ્રવણ બેલગોળા આ કર્ણાટકની અંદર આ સ્થળ આવેલું કે જ્યાં ચંદ્રગુપ્તે દેહ ત્યાગ કરેલો। પ્રશ્ન એમ પૂછાય કે ચંદ્રગુપ્ત મૌર્યએ કર્ણાટકના કયા શહેરની અંદર પોતાનો દેહ ત્યાગ કરેલો છે? તો શ્રવણ બેલગોળા। વારંવાર પ્રશ્ન પૂછાતો મિત્રો, તો ખાસ ધ્યાન રાખવાનું। ત્યાર પછી ચંદ્રગુપ્ત મૌર્ય પછી અનુસાર ક્રમશ રાજા બિંદુસાર આવે છે, તો આપણે બિંદુસારની ચર્ચા કરીએ। આ બિંદુસાર રાજા આજીવિક સંપ્રદાયનો અનુયાયી હતો। બિંદુસારને બિંદુ શું કામ નામ પાડવામાં આવ્યું મિત્રો? તો બિંદુસારના શરીર ઉપર, માથા ઉપર કે બિંદુ હતું અને એ બિંદુની હિસાબથી આ બિંદુસાર ચંદ્રગુપ્ત મૌર્યનું પુત્ર એટલે કે આ બિંદુસારનું નામ, બિંદુસાર માથાની અંદર એક એવું બિંદુ હતું કે જેને ઉપરથી આનું નામ બિંદુસાર પાડવામાં આવ્યું। ત્યારબાદ બિંદુસાર આજીવિક સંપ્રદાયનો અનુયાયી, આજીવિક સંપ્રદાયનો અનુયાયી। બિંદુસારની પત્નીનું નામ સુભદ્રાંગી, જે બ્રાહ્મણ કન્યા હતી। વિશેષ કઈ આ બિંદુસારની આપણે મિત્રો વાત નથી કરવાની, પણ માત્ર આજીવિક સંપ્રદાયનો અનુયાયી ચંદ્ર મૌર્ય વંશની અંદર કયો રાજા આજીવિક સંપ્રદાયનો અનુયાયી હતો? તો તે છે બિંદુસાર। ત્યારબાદ બ્રાહ્મણ કન્યા સુભદ્રાંગી અથવા તો ધર્મ, સુભદ્રાંગી અથવા તો ધર્મા ની સાથે
लग्न कर्या। त्यार बाद ब्राह्मण कन्या सुभद्रांगी धर्मानी साथे लग्न करी अने अशोक नामे एक पुत्र नो त्या जन्म थाय छे, जे पुत्र समग्र भारत नो सर्वश्रेष्ठ अने समृद्ध राजा के जे अशोक तरीके ओळखवामां आवे छे। आ अशोक नी आपणे विस्तृत चर्चा करीए। अशोक भारत नी अंदर जो कोई समृद्ध अने व्यवस्थित राजा होय तो ए छे अशोक। आ अशोक अशोक नो जन्म ईसवी सन 273 पूर्वे 273 थी लई अने एनो समयगाळो ईसवी सन पूर्वे 237 सुधी नो छे। આ સમયગાળાને અનુરૂપ અશોકે ઘણા બધા કામ રાજ્યો માટે કરેલા અને એના અંદર અશોકનો એક સુબો એટલે કે તુષાપ ગુજરાતના ઓરિએન્ટેડ આપણે ગુજરાતને અનુરૂપ અશોકનું કામ અને એનો વર્ણન જોઈએ મિત્રો તો રુદ્રદામાનો શિલાલેખની અંદર એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે અશોકના સુબા તુષાપ દ્વારા સુદર્શન તળાવ જે બંધાવેલું હતું પુષ્યગુપ્ત વૈશ્યએ આ તળાવના નિર્માણની અંદર નહેરોનું નિર્માણ કરાવનાર નીચેનામાંથી કયો રાજા હતો અથવા તો કયો રાજાનો કયો સુબો હતો તો અશોકનો સુબો તુષાક્ષ દ્વારા સુદર્શન તળાવની અંદરથી નહેરોનું નિર્માણ કરાવવામાં આવ્યું। તો આપણે જોઈએ વિગતે અશોકનો અશોકના પિતા એટલે કે બિંદુસાર અને એના માતાનું નામ એટલે કે સુભદ્રાંગી જે ધર્મા અથવા તો સુભદ્રાંગી બેમાંથી ગમે તે કહો તે ચાલે। અશોક બૌદ્ધ ધર્મ અપનાવ્યો। અશોક દ્વારા બૌદ્ધ ધર્મનો અપનાવવામાં આવ્યું મિત્રો। અશોક સમ્રાટ અશોક આ બૌદ્ધ ધર્મ તો ત્યારે અપનાવ્યો કે જ્યારે કલિંગનું યુદ્ધ થયું। કલિંગનું યુદ્ધ ઈસવી સન પૂર્વે 261 ની અંદર જ્યારે કલિંગનું યુદ્ધ થયું અને ભયંકર હત્યાઓ ભયંકર આકોળ વ્યાકોળ માણસો પશુ બધાની મૃત્યુ થયું અને ત્યારબાદ સમ્રાટ અશોક કે જ્યારે નગરની રચના કરવી એટલે એના સેનાપતિને એને વાત કરી કે મારે નગરની નગર દર્શને જવું છે તો જ્યારે સમ્રાટ અશોક નગર દર્શન અથવા નગરની ચર્ચાએ જાય છે ત્યારે આજુબાજુ વ્યાકુળ વિધવા મહિલાઓ લાશો પડેલી અનેક હત્યાઓથી દુર્ઘટનાઓથી વ્યથિત થઈ અને અશોકે નિગ્રોથ પાસે એટલે કે અશોકને પોતાનું હૃદય પરિવર્તન થયું અને કલિંગના યુદ્ધનો સમયગાળો દર વખતે પ્રશ્નની અંદર એક્ઝામની અંદર પૂછાતો હોય છે કે કલિંગનું યુદ્ધ કયા વર્ષની અંદર થાય તો ઈસવી સન પૂર્વે 261 ઈસવી સન પૂર્વે 261 કલિંગના યુદ્ધ દરમિયાન અશોકનું હૃદય પરિવર્તન થાય છે અને હૃદય પરિવર્તનથી અશોક બૌદ્ધ ધર્મનો સ્વીકાર કરે છે અને બૌદ્ધ ધર્મની જે દીક્ષા છે એક નાનકડા બાળ ભિક્ષુક પાસેથી નિગ્રોથ નામનું એક નાનકડો બાળક જે બાળ ભિક્ષુક પાસેથી દીક્ષા લે છે। બાળ ભિક્ષુ પાસેથી દીક્ષા લે છે સમ્રાટ અશોક। મિત્રો સમ્રાટ અશોક કલિંગના યુદ્ધ ઈસવી સન પૂર્વે 261 થયું અને નિગ્રોથ પાસેથી બાળ ભિક્ષા લઈ દીક્ષા ગ્રહણ કરી અને બૌદ્ધ ધર્મ અપનાવે છે। મિત્રો અશોકને બે પુત્રો મતલબ એક પુત્ર કે જેનું નામ મહેન્દ્ર એક પુત્રી કે જેનું નામ સંઘમિત્રા આ મહેન્દ્ર અને સંઘમિત્રાને બૌદ્ધ ધર્મના પ્રચાર માટે આ સમ્રાટ અશોકે શ્રીલંકા એટલે કે શ્રીલંકા અથવા તો શ્રીલોન આ શ્રીલોનની અંદર બૌદ્ધ ધર્મને પ્રચાર માટે સમ્રાટ અશોકે મોકલ્યા કારણ કે હૃદય પરિવર્તન થયા પછી તેને ભગવાન બૌદ્ધ ધર્મ સાથે અંગીકાર કર્યા પછી બૌદ્ધ ધર્મનો અપનાવ્યા પછી તેઓએ સંઘમિત્રા અને મહેન્દ્રને
શ્રીલંકા એટલે કે આજનું શ્રીલંકા અને ત્યારનું સિલોન એની અંદર આ માહિતીઓ આપણે દીપવંશ અને મહાવંશના ગ્રંથોની અંદરથી આપણે મળે છે કે સંઘમિત્ર અને મહેન્દ્ર બૌદ્ધ ધર્મના પ્રચાર માટે અશોકે તેમને મોકલ્યા હતા. તે માટે આપણે અહીંથી પ્રશ્ન એ રહે કે અશોકના પુત્રનું નામ મહેન્દ્ર અને અશોકની પુત્રીનું નામ સંઘમિત્રા. ત્યારબાદ એક નાનકડી માહિતી જોઈ લઈએ. આ અશોકના સમયમાં અશોકના સમયની અંદર 14 શિલાલેખો અશોકે 14 શિલાલેખોનો કોતરાવેલા. આ 14 શિલાલેખો કોતરાવેલા તેમાંથી 13મા શિલાલેખની અંદર આ મિત્રો ખૂબ જ આઈએમપી ક્વેશ્ચન બની શકે કે 13મા શિલાલેખની અંદર કલિંગના યુદ્ધનું વર્ણન આપણને જોવા મળે છે. ત્યારબાદ અશોકના શિલાલેખની લિપિ કેવી હતી? તો કે બ્રાહ્મી લિપિ પ્રાકૃત ભાષા. આ બ્રાહ્મી લિપિ અને પ્રાકૃત ભાષાની અંદર અશોકનો શિલાલેખ કોતરવામાં આવ્યો હતો. ત્યારબાદ ખરોષ્ઠી લિપિ, ઘણા બધા બીજા શિલાલેખો છે એ અલગ અલગ લિપિની અંદર લખેલા છે, જેમ કે ખરોષ્ઠી લિપિ, અરમાઈકી લિપિ. ત્યારબાદ અનેક લિપિની અંદર આ શિલાલેખો છે એ કોતરાવામાં આવ્યા. અશોકના શિલાલેખની અંદર આવી બધી માહિતી, તેમાંથી 13મા શિલાલેખની અંદર આપણા માટે એવો મોસ્ટ આઈએમપી બની શકે કે 13મા શિલાલેખની અંદર કલિંગના યુદ્ધનું વર્ણન જોવા મળે છે. ત્યારબાદ છેલ્લું અને અંતિમ કે બૌદ્ધ ધર્મની આપણા માટે આઈએમપી બહુ બની શકે છે મિત્રો. બૌદ્ધ ધર્મની ત્રીજી સંગતિ અથવા તો ત્રીજી સભા, ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પ્રથમ સભા જે જૈન ધર્મની હતી એ જગ્યાએ આજે અશોકના સમયની અંદર બૌદ્ધ ધર્મની ત્રીજી સભા આપણને અશોક દ્વારા આ બૌદ્ધ ધર્મની ત્રીજી સભાની અંદર આના અધ્યક્ષ પૂછાઈ શકે છે. આ અધ્યક્ષ કોણ હતા? તો મોગલીપુત્ર તિષ્ય. આ અધ્યક્ષ મોગલીપુત્ર તિષ્ય અને આ સભાની અંદર કામ શું થયું મિત્રો? તો આ સભાની અંદર અભિધમ પિટકની રચના થઈ. આપણા માટે બહુ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન બની શકે અભિધમ પિટકની રચના. ત્યારબાદ અનુક્રમે રાજાઓ થયા અને છેલ્લે મૌર્ય વંશનો અંતિમ રાજા એટલે કે બૃહદત્ત. આ બૃહદત્ત અંતિમ રાજા અને બૃહદત્ત મૌર્ય વંશનો અંતિમ રાજા પુષ્યગુપ્ત મિત્ર દ્વારા પુષ્યમિત્ર શૃંગ દ્વારા બૃહદત્તને હત્યા કરવામાં આવે છે. અને શૃંગ છે એ બ્રાહ્મણ વંશ હતો, ત્યારથી શૃંગ વંશની સ્થાપના થાય અને મૌર્ય વંશની સમાપ્તિ થાય. આપણે ગુજરાતના સંદર્ભે ચંદ્રગુપ્ત મૌર્ય અશોકના શિલાલેખો પુષ્યગુપ્ત વૈશ્ય સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું મિત્રો. ત્યાર પછી આપણે ક્ષત્રપો કે જ્યારે ગિરનારની ઉપર ક્ષત્રપો શાસન કરતા હશે એ સમયે આપણે જોવાનું છે. અત્યારે આપણે મૌર્ય યુગ પૂરો કર્યો અને હવે પછીના લેક્ચરની અંદર આપણે ક્ષત્રપયુગની શરૂઆત કરશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ.